દિલ્હીના જામા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું છે। જુમ્માની નમાઝ બાદ જામા મસ્જિદમાં ભીડમાં નુપુર શર્મા વિરુદ્ધ હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે। મહત્વનું છે કે દિલ્હી, હૈદરાબાદ, કોલકાતામાં પણ વિરોધ પ્રદર્શન નોંધાયું છે। સહારનપુર પ્રયાગરાજમાં પણ પથ્થરમારો થયો છે। પયંગબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી મામલે વિવાદ શાંત થયો નથી। શુક્રવારે નમાઝ બાદ દેશમાં મોટા શહેરોમાં નુપુર શર્મા વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થયો હતો। દિલ્હીની જામા મસ્જિદથી લઈ કલકત્તા અને યુપીના કેટલાક શહેરોમાં નુપુર શર્મા અને નવેલ જિંદલ વિરુદ્ધ ભારે વિરોધ થઈ રહ્યો છે। પ્રયાગરાજમાં પ્રદર્શનકારીઓએ પણ પથ્થરમારો કર્યો છે। નુપુર શર્મા વિરુદ્ધ વિરોધમાં હિંસક પ્રદર્શન ફાટી નીકળ્યું છે। હાવડામાં પણ પ્રદર્શનકારીઓ પોલીસ પર પથ્થરમારો કર્યો છે, ત્યારબાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે। મળતી માહિતી અનુસાર યુપીની રાજધાની લખનૌ ઉપરાંત દેવબંધ, પ્રયાગરાજ, સહારપુર પણ ભારે હોબાળો મચ્યો છે। દેવબંધમાં પોલીસ પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે। જામા મસ્જિદમાં પ્રદર્શનકારીઓએ નુપુર શર્મા અને નવીર જિંદર પર કડક કાર્યવાહીની માંગ કરી છે। આ સાથે જ લોકોમાં ભારે હોબાળો મચ્યો છે। પોલીસનું હાલ કહેવું છે કે સ્થિતિ કંટ્રોલમાં છે। જામા મસ્જિદના શાહી ઇમામનું કહેવું છે કે તેમને આ વિરોધ પ્રદર્શન વિશે કંઈ જ ખબર નથી, ન તો મસ્જિદ તરફથી કંઈ વિરોધ પ્રદર્શન બોલાવવામાં આવ્યું છે। શુક્રવારની નમાજ બાદ દેશના અનેક શહેરોમાં દેખાવો થઈ રહ્યા છે। દિલ્હીમાં જામા મસ્જિદની બહાર જોરદાર વિરોધ થઈ રહ્યો છે। મહત્વનું છે કે ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં પણ શુક્રવારની નમાજ બાદ મોટી સંખ્યામાં નમાઝીઓ એકઠા થયા હતા। પ્રયાગરાજમાં શુક્રવારની નમાઝ બાદ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે। છેલ્લા એક કલાકથી વિવિધ વિસ્તારોમાં પથ્થરમારો ચાલી રહ્યો છે। પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો હાલ પ્રયાસ કરી રહી છે। પ્રયાગરાજના અટાલા વિસ્તારમાં શુક્રવારની નમાઝ અદા કર્યા બાદ લોકો એકઠા થઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા। પોલીસે બધાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે જ કોઈએ પથ્થરમારો શરૂ કર્યો। ત્યારથી સતત પથ્થરમારો ચાલુ છે। લગભગ એક કલાક સુધી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે। આ પથ્થરમારાને કારણે પોલીસને થોડી પાછી પાની કરવી પડી છે। હાલમાં જ પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડાવવામાં આવ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા અમારા સહયોગી યશ ઓઝા જોડાયા છે। તો યશ, જે રીતે નુપુર શર્મા વિરુદ્ધ નારેબાજી થઈ રહી છે, તમામ દેશભરમાં હોબાળો મચ્યો છે, તો શું છે સમગ્ર વિગતો? જી માનસી, વાત કરવામાં આવે તો નુપુર શર્માએ થોડા દિવસ પહેલા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તો એમાં નુપુર શર્માએ પૈગંબર મોહમ્મદને અનુલક્ષી અને એક ટિપ્પણી કરી હતી। તો તે ટિપ્પણીને લઈને અત્યારે ભારત સહિત વિશ્વના અન્ય જેટલા પણ મુસ્લિમ દેશો છે ત્યાં આગળ અત્યારે તેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો આજે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે જુમ્મા છે, તો જુમ્માની નમાઝ અદા કર્યા બાદ જે આપણે મસ્જિદ છે દિલ્હી ખાતે જામા મસ્જિદ, ત્યાં આગળ મુસ્લિમ સમુદાય મોટી માત્રામાં અત્યારે ઉપસ્થિત છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો નુપુર શર્માની સામે પણ તેઓ બેનરો લઈ અને રસ્તા પર નુપુર શર્માના સ્ટીકર લગાવી અને અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો તમે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે ખૂબ મોટી માત્રામાં મુસ્લિમ લોકો જે છે તે જામા મસ્જિદની બહાર નુપુર શર્માની વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેને ભાજપમાંથી સસ્પેન્ડ તો કરવામાં આવ્યા છે, પરંતુ હજી પણ તેમને કડક સજા કરવામાં આવે તેવી પણ મુસ્લિમ સમુદાય દ્વારા અત્યારે માંગ કરવામાં આવી રહી છે। તો દિલ્હીની જામા મસ્જિદ સહિત હૈદરાબાદ, ત્યારબાદ વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ મુસ્લિમો જે છે તે મોટી માત્રામાં નુપુર શર્માનો વિરોધ કરી રહ્યા છે। તો દેશના અન્ય પણ જેટલા પણ વિસ્તારો છે કે જ્યાં મુસ્લિમ સમુદાય વસવાટ કરે છે ત્યાં તમામ આજે જુમ્માની નમાઝ અદા કર્યા બાદ આ ઘમાસાન જે છે તે છેડ્યું છે। તો અત્યારે મુસ્લિમ લોકો નુપુર શર્માની વિરુદ્ધમાં આ વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે, સાથે એવી ઉગ્ર માંગ પણ કરી રહ્યા છે કે નુપુર શર્માને કડકમાં કડક સજા અંગે કરવામાં આવે। માનસી જી, યશ, તો જે રીતે પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો છે, તો પોલીસ પર જે પથ્થરમારો થયો છે તો પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી માનસી, વાત કરવામાં આવે તો આ ઉગ્ર આંદોલનને રોકવા માટે પોલીસે તમામ આ જે કાફલો છે તેને કંટ્રોલમાં લેવા માટેની કવાયત હાથ ધરી હતી। તો તમામને કંટ્રોલમાં લેતી વખતે પોલીસ પર જે અસામાજિક તત્વો છે તેણે પથ્થરમારો કર્યો હતો, તો તેને રોકવા માટે પોલીસ પણ હવે સ્વ બચાવ કરવા માટે જે પણ અસામાજિક કિસ્મો છે તેના પર લાઠીચાર્જ કરી રહ્યા છે। હજુ પણ ટીયર ગેસ પોલીસ દ્વારા છોડવામાં આવ્યો નથી, પરંતુ લાઠીચાર્જ કરી અને આવા જે અસામાજિક તત્વો છે તે લોકોની સામે પોલીસ સ્વ સુરક્ષા માટેના પણ પ્રયાસો કરી રહી છે। માનસી જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જુમ્માની નમાઝ બાદ દેશભરમાં હોબાળો મચ્યો હતો। મોટા શહેરોમાં નુપુર શર્મા વિરુદ્ધ નારેબાજી થઈ છે। ભાજપના પૂર્વ નેતાની ટિપ્પણી પર આ હોબાળો થયો છે।
પયંગર મોહમ્મદ વિરુદ્ધ વિવાદ ટિપ્પણીને મામલાને લઈ વિવાદ હજુ સુધી શાંત થયો નથી। જુમ્માની નમાઝ બાદ દેશના મોટા શહેરોમાં નૂપુર શર્મા વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે।